ઓકે, તો આપણો આજનો ટોપિક છે મધમાખી ઉછેર, ટૂંકનો લખો. બરોબર, તો હવે આપણે મધમાખી ઉછેર વિશે જોવાનું છે. તો મધમાખી ઉછેર કે મધુમક્ષિકા પાલન ઉદ્યોગ એ ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવેલું છે, ખેતી ઉદ્યોગ તરીકે એને અપનાવેલું છે. બરોબર, મધમાખી ઉછેર એક પ્રકારની એને મધમાખીની ખેતી જ પણ કહેવાય. બરોબર, એટલે એક પ્રકારે ખેડૂતોએ ખેતી ઉદ્યોગ માટે અપનાવેલું છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપોડા અને મીણ જે કહેવાય, બરોબર, એના સ્ત્રોત માટે એનો ઉછેર કરવામાં આવે. એટલે બે વસ્તુના જે સ્ત્રોત માટે, એટલે બે વસ્તુની જરૂરિયાત માટે મધમાખીનો ઉછેર કરવામાં આવે. એક તો મુખ્ય જે મધ અને બીજું છે એમાંથી મળતું મીણ. બરોબર, તો આ રીતે મધમાખી ઉછેર મુખ્ય હેતુ તો મધ માટે જ છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. એટલે મધ તો આપણે ખબર જ છે ક્યાં ઉપયોગ થાય છે, બરોબર, બધી જગ્યાએ મધનો ઉપયોગ કરવામાં આવે, પણ મીણ જે એમાંથી મળે છે, મધપુડામાંથી મીણ પણ મળે છે. બરોબર, તો મીણનો ઉપયોગ ઔષધમાં થાય છે. આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત બની રહે છે. એટલે આ જે મધમાખી ઉછેર છે એ ખેડૂતો માટે રોકાણ જે કહેવાય, બહુ ઓછું રોકાણ કરવામાં આવે એટલે એમાં પૈસા ઓછા રોકવામાં આવે અને વધારે આવક મેળવવાનો સ્ત્રોત છે મધમાખી ઉછેર. બરોબર, કે જેમાં વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, કઈ કઈ જાતિઓ છે જેનો મધ ઉત્પાદન માટે ઉછેર કરવામાં આવે? આ ત્રણેય જાતિઓ આપણને અહીંયા આપેલી છે. ત્રણેય જાતિઓના જે નામ છે, બરોબર, પહેલું છે એપિસ સિરાના ઇન્ડિકા, બીજું છે એપિસ ડોર્સાટા અને ત્રીજું છે એપિસ ફ્લોરી. બરોબર, તો આ નામ વાળું જે મેં છે જાતિનું નામ વાળું આગળ પણ મત્સ્ય ઉછેર, મરઘા ઉછેર એમાં પણ તમને કીધેલું હતું કે એમાં નામ એના ખાસ યાદ રાખવાના. તો આ મધમાખી ઉછેર છે એમાં પણ એની જાતિઓના નામ આવે છે, એ જાતિઓના નામ તમારે યાદ રાખવાના છે. બરોબર, તો એની પછી આપણને આપેલું છે આગળ નેક્સ્ટ મધમાખી વિશે જ કીધેલું છે કે ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરા એમાંથી પણ વધુ મધ મેળવવામાં આવે છે. અહીંયા આપણને માપ આપ્યું છે 50 થી 200 કિલોગ્રામ પ્રતિ વર્ષ એમાંથી મધ મળે. બરોબર, જે ઉછેર કરવામાં આવે આ જાતિ લખી ઇટાલીની જાતિ એપિસ મેલિફેરા. વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્ય ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસાયિક રીતે જો મધ ઉત્પાદન કરવામાં આવે ને તો મોટે ભાગે ઇટાલીની જે મધમાખી છે એપિસ મેલિફેરા એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેઓ ડંખ ઓછા મારે છે એટલે એક રીતે નુકસાન ઓછું કરે. બરોબર, એટલે એને કારણે એનું ઉત્પાદન કરી શકાય. તેઓના નિર્ધારિત મધપુડામાં ઘણા સમય સુધી રહે છે. અને પાછું આ જે માખીઓ છે મધમાખી એ નક્કી કરેલું જે મધપુડા હોય, જગ્યા હોય, મતલબ જ્યાં મધપુડો બનાવેલો હોય જગ્યા હોય, બરોબર, નક્કી કરેલા એટલે ચોક્કસ મધપુડા હોય ત્યાં લાંબો સમય રહે છે. વારે વારે મધમાખી જે પોતાના જગ્યાઓ બદલતી હોય, મધપુડો એક જગ્યાએ બને થોડાક સમય પછી બીજી જગ્યાએ જાય. આ જે જાતિ છે એકની જગ્યાએ લાંબો સમય રહે, પ્રજનન તીવ્રતાથી કરે છે. તીવ્રતા એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં અને ઝડપથી, બરોબર, પ્રજનન કરે એટલે એટલા માટે એની મધમાખીની સંખ્યામાં ઝડપથી વધારો થાય. બરોબર, અને બીજું આપ્યું છે કે તેમજ તેમની મધ એકત્રિત કરવાની ક્ષમતા ઘણી વધારે છે. બરોબર, મધ એકત્રિત કરવાની ક્ષમતા પણ વધારે એટલે મધનું ઉત્પાદન વધારે મળે અને વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. બરોબર, આજે મધમાખી ઉછેર કરવામાં આવે એની જગ્યાઓના નામ આપ્યા છે, મધુવાટિકા કહેવાય અથવા મધમાખી ફાર્મ પણ કહેવાય. બરોબર, તો નેક્સ્ટ ટોપિક છે
કે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઐચ્છિક લક્ષણો હોય, મધ ઉત્પાદન માટેની મધમાખીઓ છે બરોબર એમાં કયા કયા આપણે જોઈએ જરૂરી લક્ષણો હોવા જોઈએ, તો એના માટે આપ્યું છે કે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં પહેલું આપ્યું છે તીવ્રતાથી પ્રજનન, ખૂબ ઝડપી અને ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રજનન, નિર્ધારિત મધપુડામાં લાંબા સમય સુધી રહે, જે જગ્યા નક્કી કરી હોય જ્યાં ઉછેર થતો હોય ત્યાં જે મધપુડામાં મધમાખી હોય ત્યાં લાંબો સમય રહે, મધ એકત્રિત કરવાની ક્ષમતા વધારે અને ઓછા ડંખ મારે, આ બધા ઐચ્છિક લક્ષણો મધ ઉત્પાદન માટેની મધમાખીમાં જરૂરી હોય છે બરોબર, કે લક્ષણ એમાં જરૂરી હોય છે. તો એની પછીનું નેક્સ્ટ આપણને કીધું છે બરોબર, બહુ સામાન્ય ટોપિક આપ્યો છે, ચરણ અથવા ચારાગૃહ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે. આ એક પ્રકારનું થોડુંક અલગ પ્રકારનું પૂછ્યું છે, પણ ચરણ ચારાગાહ એટલે મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટેનો ફૂલો પુષ્પ જે કહેવાય એને કહેવાય ચરણ અથવા ચારાગૃહ બરોબર. એક રીતે મધમાખીનો ખોરાક જ કહેવાય બરોબર, એ ફૂલ મધુરસ હોય, મધુરસ એટલે ફૂલનો રસ અને પુષ્પમાંથી એકત્રિત થતી પરાગરજ જે પરાગ હોય જેમાંથી મધ બનાવે છે બરોબર, એને કહેવાય ચરણ અથવા ચારાગૃહ. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક કોણ મધુરસ અથવા પરાગ પર એના ઉપર મધનો સ્વાદ અને મધની ગુણવત્તા આધાર રાખે બરોબર. એટલે જે મધનો પ્રકાર છે, મધનો સ્વાદ છે, એ કેવા પ્રકારના પુષ્પનો રસ છે બરોબર, તો અને કયા પુષ્પની જાતમાંથી મધ બનાવેલું છે મધમાખી એના પર મધનો સ્વાદ અને એની ગુણવત્તા આધાર રાખે બરોબર. તો આ રીતે મધમાખી ઉછેર બરોબર, આટલું આપણે એમાં કમ્પ્લીટ કરી નાખવાનું, કઈ કઈ વસ્તુ કે જે પ્રમાણે ઉછેર કરવામાં આવ્યો છે બરોબર, એની જાતિઓના નામ, જે એના આપણા ઈચ્છિત લક્ષણો બરોબર, ખેડૂતો સહેલાઈથી એની ખેતી કરી શકે છે બરોબર, અને છેલ્લે જે ટોપિક છે ચરણ ચારાગૃહ ચારાગાહ એટલે શું બરોબર. અહીંયા સુધીનો ટોપિક બરોબર નોટબુકમાં કમ્પ્લીટ કરી નાખવાનો, દરેક ટોપિકની નોંધ કરવાની છે બરોબર, જેટલા ટોપિક નોંધ કરવાના હતા એ બધા તમને મેં કહી દીધા બરોબર, અને વ્યવસ્થિત વાંચન પણ કરી નાખવાનું બરોબર.